ભરૂચના એકસાલ ગામની સીમમાં બાંધેલી ગાભણી ગાયને કેટલાક વિધર્મીઓ લઈ ગયા અને બાદમાં ગાયની કતલ કરી નાખ્યાનો આરોપ છે। આ આરોપ બાદ મામલો બિચક્યો છે। શંખવાડ તથા આસપાસના ગામના યુવકો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આવા તોફાની તત્વોને ગર્ભિત ચેતવણી પણ આપી કે બીજી વાર આ પ્રકારની ઘટના બનશે તો ગાય જેવા હાલ કરતા પણ અચકાશે નહીં। સંખવાડ ગામના બે ત્રણ વિધર્મીઓએ એક સાલના એક ભરવાડની ગાય ગર્ભવતી જે ગાય હતી એને છડે આમ ખેતરની અંદર કાપી અને એનું ગૌ માંસ આ લોકોએ વેચી નાખેલ છે અને ભૂતકાળમાં પણ આ લોકો વિરુદ્ધ ખૂબ જ આવા ગૌ માંસ અને ગૌ હત્યા કરવાના આરોપો લાગેલા છે। એવા આ યુવાનોને અત્યારે આટલા આજુબાજુના ગામો આ યુવાનો આવીને અત્યારે એક વોર્નિંગ આપે છે કે હવે ભવિષ્યમાં કોઈ પણ વખત જો કોઈ આ હિંમત કરી છે તો અત્યારે તો આ ગાંધી ચીદિયા માર્ગે લોકો એને વોર્નિંગ અપાવ્યા છે અને પોલીસ કાયદો કાયદાનું કામ કરશે પણ ભવિષ્યમાં આવી ભૂલ કરશે તો ગાયની જે હાલત થઈ છે એવી હાલત કરતા અમે ખચકાઈશું નહીં। જય શ્રી લોકોએ આ મુદ્દે ઉગ્ર રીતે પોલીસને રજૂઆત કરી હતી, જે બાદ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 5 વિધર્મી સહિત 6 લોકોની ધરપકડ કરી। ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોપીઓના પરિવારો ઘરને તાળા મારી પલાયન કરી ગયા છે। કેટલાક વિધર્મી પરિવારોના ઘરની બહાર તાળા લાગી ગયા છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પલાયન થયાની ચર્ચા થઈ રહી છે। ત્યારે હાલ તો આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ગાયની ચોરી થઈ એ સમયના સીસીટીવી પણ જાહેર થયા છે, જેમાં ગાય ઉભેલી જોવા મળી રહી છે। ફરિયાદીના આરોપ પ્રમાણે ગાય ગુમ થયા બાદ જ્યારે તેની શોધખોળ શરૂ કરાઈ ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમની ગુમ થયેલી ગાયને શંખવાડ ગામના અજાણ્યા 6 ઈસમોએ ચોરી કરી। બાદમાં શંખવાડ ગામની સીમમાં પાણીની નહેર પાસે બાવળની ઝાડીમાં ગાયની કતલ કરી ગૌમાંસના અંદરોઅંદર ભાગ પાડી લીધેલો હતો। આરોપોમાં કેટલું તથ્ય છે એ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। કમલેશભાઈ જે આ કામના ફરિયાદી છે એમની ગાય એ બાંધીને ગયેલા હોય અને ગાય કોઈ ચોરીને લઈ ગયેલ હોય આ બાબતની જાણ થતાં તાત્કાલિક તેમણે પોતાની સાથેના માણસો ડિસ્ટાફના માણસોને રવાના કરેલ અને આ કામે કલાકોની અંદર આરોપીઓ જે છે એ આરોપીઓને શોધી કાઢવામાં આવેલ અને એમને અટક કરવામાં આવેલ છે। આરોપીઓનું નામ શરીફ ઉર્ફે સરફરાજ, વસીમ ઉસ્માન મંસૂરી, મુબારક હૈદર મંસૂરી, શોએબ મંસૂરી, રિઝવાન મંસૂરી આ તમામ રહે શંખવાડના છે।